સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં વાલ્મીકી સમાજના યોજાયેલા સાતમા સમૂહ લગ્નમાં 15 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ લગ્નોત્સવમાં ઉમરગામના પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ દાસ બાપુએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા, જ્યારે હંમેશા દલિત સમાજને પડખે રહી તેમના ઉત્થાન માટે કાર્ય કરતા એવા નારાયણ દાસ બાપુએ વાલ્મીકી સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભોજનનો ખર્ચ ઉઠાવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં સંતો મહંતો ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સમાજની પીડા દુઃખ દર્દ અને એના હૃદય સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. મારી દ્રષ્ટિએ વૈષ્ણવ જણ તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એવા સંત મહોદય જેમની 82 વર્ષની ઉંમર છે, નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ ઉમરગામથી અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. અને તેમની સાથે જે વિદેશથી પધાર્યા છે મહેમાનો, ખરેખર વાલ્મીકી સમાજના અહોભાગ્ય હોય કે જ્યારે હોંગકોંગથી આપણા વચ્ચે મહેમાનો પધાર્યા હોય તો એ મહેમાનો માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. હજુ તાળીઓમાં બહુ મજા આવી નથી. એક વાર એકવાર ફરીથી તાળીઓ નારાયણ દાસ બાપુના નામની પડી જાય કે જેમણે આપણને 81,000 જેવું મહાત્મા રકમ ભંડારા માટે એટલે કે ભોજન માટે વાલ્મીકી સમાજને આપ્યું છે. એટલે જય રણછોડ. તમામ દીકરીઓની વેદના અને વાચા દાદાશ્રી અને એમના પરિવારે ચરણ સ્પર્શ કર્યા છે. આપણી દીકરીઓને એમણે યથાએ દાન આપ્યું છે, ચરણ સ્પર્શ કરે છે એવા દાદા ખરેખર આપણા સમાજ માટે તારણહાર બનીને આવ્યા છે. શામળાજી મુકામે 2 વખત દાદાશ્રીએ વાલ્મીકી સમાજનું આન બાન અને શાન અને ગૌરવ વધાર્યું છે. ખરેખર અન્ય સમાજની અંદર અસમાનતાનો જયારે ભય પેદા થતો હોય, જયારે ખંડીસરમાં ભયંકર ઘટના બનતી હોય, ત્યારે આ સમણ સમાજ અને જે ભૂમિના દાતા છે એ ભરતભાઈ અને એમનો પરિવાર જયારે એક ઝટકે જમીન આપી દે, દાન આપે, આપણી દીકરીઓને માન સન્માન આપે, ત્યારે વાલ્મીકી સમાજના આગેવાનો બહેનો અને માતાઓને પણ વિચારવાનું જરૂર છે.